चलो हवे पछीनो आपणो मुद्दो छे त्रिकोणमितीय गुणोत्तरोमां अविचलता, बराबर। तो हवे ए मुद्दो समझवा माटे आपणे एक मुद्दो जे छे ए तमे नवमामां भणी गया छो, समरूपता अने एकरूपता, बराबर। तो ए समरूपता अने एकरूपता आ बे पॉइंट आपणे अत्यारे जोईशुं पहेला, अने एना पछी आपणे त्रिकोणमितीय गुणोत्तरोमां अविचलता नामनो मुद्दो आपणे भणशुं, बराबर। तो पहेला आपणे जोईए त्रिकोणनी समरूपता, बराबर। त्रिकोणनी समरूपता आ तमे नवमा धोरणमां भणी गया छो, बराबर। दसमामां तमारे छठ्ठुं चेप्टर आवशे, बराबर, एमां पण त्रिकोणनी समरूपता अने एकरूपता विषयनो ख्याल आवशे। पण अहींया आपणे आठमा चेप्टरमां त्रिकोणमितीय गुणोत्तरोनी अविचलता ए मुद्दो समजवा माटे त्रिकोणनी समरूपता समजवी जरूरी छे, एटला माटे आपणे सामान्य समजूती अहींया लईए। त्रिकोणनी समरूपता अहींया लखीए के जो बे त्रिकोणोमां अनुरूप खूणाओ एकरूप होय अने अनुरूप बाजुओनो गुणोत्तर समान थाय तो ते बे त्रिकोणो समरूप छे तेम कहेवाय। फरीथी जो बे त्रिकोणोमां अनुरूप खूणाओ एकरूप होय, एकरूप एटले सरखा मापवाळा, बराबर। जो बे त्रिकोणोमां अनुरूप खूणाओ एकरूप होय अने अनुरूप बाजुओनो गुणोत्तर समान थाय तो ते बे त्रिकोणो समरूप छे तेम कहेवाय। हवे काटकोण दोरीने तमने अहींया समजावुं छुं, आपणे काटकोण त्रिकोण छे तो बे काटकोण त्रिकोण दोरीए, બરાબર। આ 90 નો ખૂણો થશે, આ 90 નો, અહીંયા A B C, અહીંયા P Q R બે ત્રિકોણો લીધા, બરાબર। હવે આ ખૂણા P નું માપ અને એને અનુરૂપ ખૂણો કયો થાય A, તો આ બંને ખૂણાના માપ સમાન છે એવું આપણે અહીંયા નિશાની કરીએ, એનો મતલબ શું થાય, બંને નિશાનીઓ સરખી છે એટલે બે ખૂણાના માપ કેવા થયા સરખા, આ બંને 90 ના છે એટલે એ પણ કેવા થયા સમાન। અહીંયા આપણે નિશાની તરીકે રાઉન્ડ કરીએ તો ખૂણો R અને ખૂણો C પણ કેવા થયા સરખા, બરાબર। હવે અહીંયા લખીએ ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં જો ખૂણો A એકરૂપ ખૂણો P, ખૂણો A એકરૂપ ખૂણો P, આ જે નિશાની જે છે બરાબર, નિશાની નિશાની છે એકરૂપતા, બરાબર। ખૂણો A એકરૂપ ખૂણો P, ખૂણો P એકરૂપ ખૂણો Q, ખૂણો C એકરૂપ ખૂણો R તથા આ અનુરૂપ ખૂણાઓ એકરૂપ બતાવ્યા, હવે અનુરૂપ બાજુઓનો ગુણ
ત્રિકોણ PQR માં કઈ બાજુ છે PQ તો AB અને PQ આ બે કેવી થઈ અનુરૂપ બાજુ થઈ અહીંયા BC અને QR આ બંને કેવી થઈ અનુરૂપ બાજુ થઈ અહીંયા PR અને અહીંયા AC આ બંને કેવી થઈ અનુરૂપ બાજુ થઈ જો અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોય તો અહીંયા લખીએ કે તથા AB ના છેદમાં PQ ગુણોત્તર એટલે ભાગાકાર AB ના છેદમાં PQ બરાબર BC ના છેદમાં QR બરાબર AC ના છેદમાં PR હોય તો ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR समरूप त्रिकोणों छे तें कहवा बराबर आज वस्तु आ शाब्दिक भाषा में लिखू छे पण आपणे अहीं बे त्रिकोणों ना उदाहरण लईए ने आ वस्तु लिखी छे बराबर એટલે समरूपता શું છે એ ખ્યાલ આવે बराबर હવે તેને સંકેતમાં તેને संकेत मां त्रिकोण ABC समरूप आज निशान छे सनु छे समरूप नु त्रिकोण ABC समरूप त्रिकोण PQR वडे दर्शावाय छे बराबर हवे जो आपणे मात्र समरूपता नो उपयोग आवशे अत्यारे थोड़ो समझवा माटे बराबर एकरूपता नो उपयोग आवतो नथी છતાં આપણે એકરૂપતાની વિગત તમને સમજાવી દઈએ કે ત્રિકોણની એકરૂપતા ત્રિકોણની એકરૂપતા બરાબર હવે સમરૂપતાની જે વ્યાખ્યા છે એ જ વ્યાખ્યા પણ અહીંયા જે આપણે ગુણોત્તર સમાન થાય છે એવું લખ્યું એની જગ્યાએ ગુણોત્તર કેટલો થવો જોઈએ 1 તો એ બંને ત્રિકોણો કેવા થઈ જાય એકરૂપ બરાબર તો અહીંયા લખીએ કે જો બે ત્રિકોણોમાં જો બે ત્રિકોણોમાં અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય અને અનુરૂપ બાજુઓનો ગુણોત્તર એક થાય અહીંયા સમાન લખ્યું હતું ને સમરૂપતામાં અહીંયા એકરૂપતામાં શું થાય ગુણોત્તર એક થાય તો તે બંને ત્રિકોણો એકરૂપ છે તેમ કહેવા બરાબર જો નવમામાં તમે સમરૂપતા અને એકરૂપતા સમજાવો તો સાહેબે તમને એવી રીતે સમજાવ્યું કે સમરૂપતા છે બરાબર તો એક આપણે છબી લઈએ એટલે કે ફોટો તાજમહેલનો એક નાનો ફોટો લઈએ બરાબર અને એક તાજમહેલનો મોટો ફોટો લઈએ બરાબર તો આ બંને આકૃતિઓ જે છે એ કેવી આકૃતિઓ કહેવાય સમરૂપ આકૃતિઓ કહેવાય બરાબર અને એકરૂપ માટે તમને કદાચ એવું ઉદાહરણ આપ્યું હોય કે કોઈ પણ વિદ્યાર્થી અથવા તો પોતાના પાસપોર્ટ સાઈઝના બે ફોટા લો તો બંને કેવા થયા એક સરખા એક સમાન તો એને શું કહેવાય એકરૂપ બરાબર વસ્તુ આ સમજવાની છે ચલો હવે આના જેમ જ આકૃતિ દોરીને આપણે સમજીએ
बराबर अब बनने आकृतियों लगभग समान जेवी देखाई छे ए बी सी पी क्यू आर अथवा तो अहीं नव नाम आपी दीए एक्स वाई झेड बराबर હવે ખૂણો x એને અનુરૂપ ખૂણો a બંને કેવા છે એકરૂપ ખૂણો z એને અનુરૂપ ખૂણો c બંને કેવા છે એકરૂપ હવે આ ab અને xy બંનેના માપ કેવા છે સમાન આ બેના માપ સમાન હોય બરાબર તો એનો ગુણોત્તર કેટલો થવાનો 1 એવી રીતે આ bc અને એને અનુરૂપ બાજુ yz તો આ બંનેના માપ પણ કેવા હોય સમાન તો જ એનો ગુણોત્તર કેવો થાય 1 એવી રીતે અહીંયા ac અને એની અનુરૂપ બાજુ xz તો આ બંનેના માપ પણ કેવા હશે સમાન તો જ એનો ગુણોત્તર કેટલો થાય 1 બરાબર તો અહીંયા લખીએ ત્રિકોણ abc અને ત્રિકોણ xyz માં જો ખૂણો a એકરૂપ ખૂણો x ખૂણો b એકરૂપ ખૂણો y ખૂણો c એકરૂપ ખૂણો z તથા અનુરૂપ બાજુઓનો ગુણોત્તર ab ના છેદમાં xy ab ના છેદમાં xy બરાબર bc ના છેદમાં yz બરાબર ac ના છેદમાં xz અને આ ગુણોત્તર કેટલો મળે તમને a કે બરાબર 1 હોય તો બંને ત્રિકોણો એકરૂપ છે તેમ કહેવાય બરાબર અને તેને સંકેતમાં ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ XYZ આ એકરૂપતાની નિશાની છે ABC એકરૂપ ત્રિકોણ XYZ વડે દર્શાવાય છે બરાબર ચલો હવે એના પછીનો આપણે મુદ્દો જોઈશું કે ત્રિકોણમિતીય ગુણોત્તરોની અવિચલતા ત્રિકોણમિતીય ગુણોત્તરોની અવિચલતા એક સામાન્ય વસ્તુ સમજાવવા માટે આ આખો મુદ્દો એક તમને લખાવવાનો છે ભણાવવાનો છે બરાબર હવે જો અહીંયા એક આપણે આકૃતિ દોરીશું
मुख्य त्रिकोण आपणे राखीशुं ए बी सी अने अहींया आपणे डॉटेड लाइन वडे दर्शावशुं बराबर। हवे शुं करशुं तो ए लखीए के काटकोण त्रिकोण ए बी सी ना काटकोण त्रिकोण एबीसी ना कर्ण एसी पर बिंदु पी कर्ण एसी पर बिंदु पी अने लंबावेल बाजू एसी पर बिंदु Q लो। एक तो आपने कर्ण एसी पर कयो बिंदु लेवानो छे P, तो अहीं कर्ण एसी पर P बिंदु लीधो अने लंबावेल बाजू एसी पर એટલે આ બાજુ આપણે અહીંયાથી લંબાવી છે તો એના ઉપર બિંદુ આપણે Q લઈએ બરાબર। પછી શું કીધું છે A તથા BN લંબ AB અને QN લંબ AB દોરો તથા PN લંબ AB અને QN લંબ AB દોરો બરાબર। આ સમય દિશાને છે લંબ, લંબ એટલે કાટખૂણે, તો અહીંયા P માંથી રેખા AB ઉપર એક લંબ રેખાખંડ દોરવાનો છે અને જ્યાં છેદે ત્યાં શું નામ આપવાનું છે N અને Q માંથી એક લંબ રેખાખંડ દોરવાનો છે જે લંબાવેલ બાજુ AB ને જ્યાં છેદે ત્યાં શું નામ આપવાનું છે N બરાબર। ચલો હવે અહીંયા જો આપણે નવમામાં ઘણી બધી શરતો ભણી ગયા છે પ્રમેય માટે, ખૂકુ શરત, કાકબા શરત બરાબર, તો સમરૂપતાની એ શરતો આપણે ભણી ગયા છીએ, એમાંની આપણે ખૂકુ શરત પસંદ કરીએ બરાબર। તો ખૂકુ શરત મુજબ આ ત્રણે ત્રિકોણ જો એ ત્રણ ત્રિકોણો બને છે, એક આ મુખ્ય ત્રિકોણ એ બી સી એ એમ બી એ એમ ક્યુ, આ ત્રણે ત્રણ કેવા ત્રિકોણો બને છે કાટકોણ ત્રિકોણ બરાબર। અને ખૂકુ શરત શું છે તો કે ખૂણો ખૂણો વાળી શરત છે, એટલે કે અનુરૂપ ખૂણાઓ આ ખૂણો ક્યુ એને અનુરૂપ ખૂણો અહીંયા કયો થાય ત્રિકોણ એબીસી માં તો કે ખૂણો સી અને ત્રિકોણ એએફપી માં કયો ખૂણો થાય તો કે ખૂણો પી, તો આ ખૂણો કેવો છે સમાન છે, ત્રણેયમાં કાટખૂણા છે તથા આ ખૂણો એ જે છે ત્રણેય ત્રિકોણમાં કેવો છે કોમન, તો અહીંયા તમે ખૂકુ ખૂ શરતે લગાવી શકો, ખૂકુ શરતે લગાવી શકો બરાબર। પછી તો અહીંયા આપણે ખૂકુ શરત લખ્યું, ખૂકુ શરત મુજબ ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ એએમપી સમરૂપ ત્રિકોણ એએમક્યુ થાય છે, એટલે ખૂકુ શરત પ્રમાણે આ ત્રણેય ત્રિકોણ કેવા થાય છે સમરૂપ ત્રિકોણો થાય છે બરાબર। હવે એ સમરૂપ ત્રિકોણો બને છે બરાબર, તો એમાં પહેલા બે ત્રિકોણો લઈએ એબીસી અને એએમપી, પછી બીજી વખત એબીસી અને એએમક્યુ લઈશું આપણે બરાબર। અહીંયા લખીએ ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ એએમપી માટે, એટલે પહેલા આપણે આ બે ત્રિકોણો પસંદ કરીએ એબીસી અને એએમપી, આના માટે બંને ત્રિકોણો સમરૂપ છે બરાબર, તો અનુરૂપ બાજુઓનો ગુણોત્તર કેવો પડે આપણને સમાન, તો અનુરૂપ બાજુ આવી રીતે થાય
बराबर बीसी ना छेद मा एमपी बराबर एसी ना छेद मा एपी आवरी तो था समझाए हमें आपने आप पहला विधेय कोई जरूर नहीं मात्रा बे जरूर छे तो आप बे राखी छु आने आपने काढ़ी नाखी बराबर हम आमा ध्यान आपो आ एसी ने आपने यहां नीचे लावी सकिए અને MP ને આપણે ઉપર લઈ જઈએ તો આવું થાય કે BC ના છેદમાં AC બરાબર MP ના છેદમાં AP બરાબર છે એવી જ રીતે બીજા બે ત્રિકોણ આપણે લીધા છે કે ABC સમરૂપ ત્રિકોણ ANQ માટે ABC સમરૂપ ત્રિકોણ ANQ એટલે A B C અને આ A N Q એમાં પણ અનુરૂપ બાજુનો ગુણોત્તર કેવો થાય સમાન તો આપણે આ રીતે લખાય AB ના છેદમાં AN બરાબર BC ના છેદમાં NQ બરાબર AC AC ના છેદમાં AQ આ ગુણોત્તર સમાન થાય સમરૂપ હોય એટલે હવે આપણે અહીંયા પણ આ વિધેયની કોઈ જરૂર છે નહીં આ ગુણોત્તરની તો આપણે એક ગુણોત્તર ને કાઢી નાખીએ તો BC ના છેદમાં NQ બરાબર AC ના છેદમાં AQ થાય હવે AC ને આપણે અહીંયા નીચે લાવી દઈએ અને NQ ને આપણે અહીંયા ઉપર લઈ લઈએ તો BC ના છેદમાં AC બરાબર NQ ના છેદમાં AQ આવી રીતે લખાય બરાબર હવે આ જે પહેલું મળ્યું એને આપણે પરિણામ નંબર 1 કહીએ અને આને આપણે પરિણામ નંબર 2 કહીએ બરાબર ચલો હવે એના પછી આ બે ત્રિકોણ માટે આપણે જોઈએ ત્રિકોણ ABC અને ત્રિકોણ AMP આમાં આપણે sin નું મૂલ્ય જોઈએ sin A પહેલો ત્રિકોણ આપણે ABC લઈએ बराबर तो एमा साइन नो मूल्य शू थाय तो साइन ए बराबर सामेनी बाजू छेद मा कर्ण आ सामेनी बाजू થઈ ગુણા એ ની અને આ એસી જે છે એ શું થાય ગુણા એ માટે અથવા તો ત્રિકોણ માટે કર્ણ સામેની બાજુ છેદ માં કર્ણ બીસી ના છેદ માં એસી તો અહીંયા સાઈન એ નું મૂલ્ય શું મળ્યું બીસી ના છેદ માં એસી बराबर हवे त्रिकोण AMB माटे लिए sin A त्रिकोण AMB माटे sin A नो मूल्य लिए तो AMP माटे sin A तो सामे की बाजू कई थई PM थई अने आ AP ए शु थाय कर्ण थाय नाना त्रिकोण माटे तो PM ना छेद मा अथवा तो MP ना छेद मा AP बराबर હવે જુઓ આ પહેલું જે આપણું પરિણામ હતું કે BC ના છેદમાં AC બરાબર MP ના છેદમાં AP તો અહીંયા આ બંને મૂલ્યો કેવા થાય સમાન તો અહીંયા લખીએ કે પરિણામ 1 પરથી બંને ત્રિકોણો માટે sin a बराबर sin a બંને ત્રિકોણોમાં sin a ના મૂલ્યો કેવા મળે છે સમાન બરાબર એ જ પ્રમાણે આ બાજુના બંને ત્રિકોણોમાં જોઈએ કે ત્રિકોણ ABC અને ત્રિકોણ ANQ એમાં પહેલા ABC માટે આપણે લઈએ sin a sin a બરાબર શું થાય સામેની બાજુ છેદમાં કર્ણ એટલે BC ના છેદમાં AC પછી અહીંયા ANQ માટે sin A નું મૂલ્ય આપણે લઈએ જો ANQ માં sin A નું મૂલ્ય આપણે લઈએ તો સામેની બાજુ કઈ થઈ જશે NQ અને કર્ણ કયો થઈ જાય આખો કર્ણ થઈ જાય AQ બરાબર
થઈ જાય હવે જો અહીંયા કે પરિણામ બે શું છે આપણું તો કે BC ના છેદમાં AC બરાબર NQ ના છેદમાં AQ તો આ બંને મૂલ્યો કેવા થાય છે સમાન તો અહીંયા લખાય કે પરિણામ બે પરથી પરિણામ બે પરથી બંને ત્રિકોણો માટે બંને ત્રિકોણો માટે sin a બરાબર sin a સમજાય વસ્તુ હવે અહીંયા BC ના છેદમાં AC બરાબર MP ના છેદમાં AP છે અહીંયા BC ના છેદમાં AC બરાબર MQ ના છેદમાં AQ છે તો પરિણામ 1 અને 2 ઉપરથી MP ના છેદમાં AP બરાબર NQ ના છેદમાં AQ લખી શકાય સમજાય વસ્તુ તો આ અવિચલતા એ શું કહેવા માંગે છે તો અવિચલતા એવું કહેવા માંગે છે કે આપણો જે ત્રિકોણ જે છે બરાબર એમાં આ ખૂણા A સમાન હોય આ ખૂણો A જો સમાન હોય તો એની બાજુઓ ગમે એટલી લાંબી હોય અથવા તો એના બાજુઓના માપ ઉપર એનો ગુણોત્તર આધાર રાખતો નથી કારણ કે અહીંયા MP ના છેદમાં AP છે બરાબર અહીંયા MP નું માપ જે છે અને AP નું માપ જે છે કેવું થાય આ BC અને AC કરતા નાનું થાય છતાંય એનો ગુણોત્તર કેવો મળે છે સમાન એટલે જો ખૂણાનું માપ સમાન હોય તો ગુણોત્તર જે છે ત્રિકોણમિતિય ગુણોત્તરો જે છે એ બાજુઓના માપ ઉપર અથવા તો બાજુઓના માપમાં કોઈ પણ પરિવર્તન કરવામાં આવે તો એના ઉપર આધાર રાખતો નથી બરાબર આ એક મુદ્દો સમજાવવા માટે આ બધી આપણે લખાણ લખવું પડ્યું હવે મુદ્દો આપણે લખીએ અહીંયા લખીએ કે આ પરથી સ્પષ્ટ થાય છે કે જો ખૂણાનું માપ સમાન રહે જો ખૂણાનું માપ સમાન રહે તો તે ખૂણા માટેના તો તે ખૂણા માટેના ત્રિકોણમિતિય ગુણોત્તરોના મૂલ્યો ત્રિકોણમિતિય ગુણોત્તરોના મૂલ્યો માં ત્રિકોણની બાજુઓની લંબાઈ ત્રિકોણની બાજુઓની લંબાઈ સાથે કોઈ પરિવર્તન થતું નથી કોઈ પરિવર્તન થતું નથી આ એક મુદ્દો સમજવા માટે આપણે આ વસ્તુ સમજાવી પડી બરાબર હવે ફરીથી એક વખત કે એ જ આકૃતિ આપણે દોરીએ છીએ અહીંયા સમજવા માટે ધ્યાન આપજો કે એ બી સી N P N Q બરાબર આ બધા જ કેવા ત્રિકોણો થાય કાટકોણ ત્રિકોણો ત્રણ ત્રિકોણો બન્યા A M B A B C A N Q બરાબર એમાં આ ખૂણા A નું માપ જો સમાન હોય દરેક ત્રિકોણ માટે અહીંયા કેવું છે સમાન જો ખૂણા A નું માપ સમાન રહે તો એની બાજુઓની લંબાઈ સાથે એના ત્રિકોણમિતિય ગુણોત્તરોમાં કોઈ ફેર
तो समझवानो ए के खूणो जो समान होय तो तेनी बाजुओना माप मा कोई पण फेरफार थाय बराबर एनी बाजुओना माप मा कोई पण फेरफार थाय तो पण एना त्रिकोणमितीय गुणोत्तरना मूल्यमा कोई परिवर्तन थतु नथी बराबर। चलो हवे आपणे हमणा कीधुं तुं एम के बधा ज सूत्रो फरीथी हुं एक वखत बोलतो जाऊं छुं अने लखतो जाऊं छुं તમારે માત્ર ને માત્ર ધ્યાન આપવાનું છે અને ઘરે તમે જેટલી વખત લખશો એટલા સૂત્રો તમને ઝડપથી યાદ રહેશે બરાબર। એટલે ખાસ અત્યારે તમારે એવું કહેવાય નહીં કે ભાઈ તમે ઘરેથી પાંચ પાંચ વખત સૂત્રો લખી અને અપલોડ કરજો, આપણે એવું કોઈ ખોટું વધારાનું હોમવર્ક આપતું નથી બરાબર। તો અહીંયા હું સૂત્રો લખું છું, તમારે માત્ર જોવાનું છે અને ઘરે તમારી પ્રેક્ટિસ માટે તમે લખો તો સારી બાબત છે બરાબર। તો અહીંયા લખીએ પહેલું સૂત્ર sin થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, બીજા નંબર પર cos થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ, ત્રીજા નંબર પર tan थीटा बराबर सामने की बाजू छेद में पासे की बाजू, चौथा नंबर पर cosec थीटा बराबर कर्ण ना छेद में सामने की बाजू, पांचवा नंबर पर sec थीटा बराबर कर्ण ना छेद में पासे की बाजू, छठा नंबर पर cot थीटा बराबर पासे की बाजू छेद में सामने की बाजू। आ अपना मुख्य छ सूत्रों था बराबर। પછી વ્યસ્ત વિધેયો વાળો તો અહીંયા લખીએ sin थीटा बराबर 1 upon cosec थीटा माटे cosec थीटा बराबर 1 upon sin थीटा। હવે આનો અહીંયા ગુણાકાર કરો કે આનો અહીંયા ગુણાકાર કરો બંને વસ્તુ એક જ થાય માટે અહીંયા લખી દઈએ કે sin थीटा into cosec थीटा बराबर 1। આના ત્રણ સૂત્રો થયા, બીજા નંબર ઉપર કે cos थीटा बराबर 1 upon sec थीटा તો sec थीटा बराबर 1 upon cos थीटा। આનો ગુણાકાર આની સાથે કરો, આનો ગુણાકાર આની સાથે કરો બંને વસ્તુ એક જ થઈ તો cos थीटा into sec थीटा બરાબર 1। એવી રીતે tan માટે tan थीटा બરાબર 1 upon cot थीटा માટે cot थीटा બરાબર 1 upon tan थीटा। હવે અહીંયા ગુણાકાર કરીએ આપણે બંને વસ્તુ એક જ થાય તો અહીંયા લખીએ tan थीटा into cot थीटा બરાબર 1। હવે પેલા બે tan વાળા સૂત્રો હતા કે tan थीटा બરાબર sin थीटा ના છેદમાં cos थीटा। હવે આના ઉપરથી આપણે બીજા અત્યારે એક બે બનાવીએ તો આ રીતે લખાય કે tan थीटा into cos थीटा બરાબર sin थीटा અને cos थीटा બરાબર sin थीटा ના છેદમાં tan थीटा। આ તમને મેં ત્યારે નહોતા લખાયા અત્યારે લખાઈ દઉં છું બરાબર। હવે બીજા નંબર પર હતું જે કે cot थीटा બરાબર તો કે cos थीटा ના છેદમાં sin थीटा, તો અહીંયા લખીએ sin थीटा into cot थीटा બરાબર cos थीटा અહીંયા ગુણાય ને। હવે ખાલી cot ને નીચે લઈ જઈએ sin ની એમ નેમ રાખીએ તો માટે sin थीटा બરાબર cos थीटा ના છેદમાં cot थीटा બરાબર। હજી આમાં આમાં તમારે વ્યસ્ત વિધેયોમાં બનાવવા હોય તો પણ બની શકે બરાબર, પણ એની લગભગ આપણે જરૂર ક્યાંય પડતી નથી એટલે આપણે બનાવતા નથી બરાબર છે। તો આજે આપણે અહીં સુધી રાખીશું।